सर्वकार्येषु सर्वदा ડિજિટલ ભારત આજે પણ ગામડાઓના દેશ તરીકે વિશ્વમાં જાણીતું છે. દ્વિમુખી અર્થતંત્ર ધરાવતા ભારતના જમણા હાથ જેવું ગુજરાત એક તરફ આજે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યું છે, જ્યારે બીજી તરફ એ જ ગુજરાતના કેટલાય એવા અંતરિયાળ ગામડાઓ છે કે જે અદ્યતન સેવાઓ તેમજ સુવિધાઓથી આજે પણ વંચિત છે. જ્યાં નથી પાકી સડકો કે નથી વીજળી, નથી જીવનનું ભાન કે નથી શિક્ષણનું જ્ઞાન. તમને કદાચ માનવામાં નહીં આવે, પરંતુ આ હકીકત છે. તો આવો આ હકીકતને નાટક રૂપે નિહાળીએ, જેનું શીર્ષક છે અજ્ઞાનતાના અંધારાથી અક્ષર જ્ઞાનના અજવાળા તરફ. લેખિકા કુંજળિયા હેલી, દિગ્દર્શિકા બળગા ગીતા, સંગીત સ્વર આપ્યા છે ચાવડા સેજલ અને ચાવડા પ્રજ્ઞ. માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ આપની સમક્ષ લઈને આવી રહી છે નાટક અજ્ઞાનતાના અંધારાથી અક્ષર જ્ઞાનના અજવાળા તરફ. રામ રામ, એ મેં જોઈ હતી ને તે મેં કીધું આ દૂધ
મીઠું નહીં તો દૂધ પાક હવા લેવા
તો અંધાર હા હા તો કીધું વાળે અંધાર આવે તો દી દીધા છે હજી તમારે પૈસા મત કહો હા ભાભી આમ આખા ગામ નો પર્સન હોય ને તો આપણે ઓલા નહીં ઓલા કોણ કોણ ઓલા સરપંચજી તેનું હો તે એને જોઈન ફરિયાદ કરાય ઠીક જ કોલે આવું વાતું કેવો ભાભી તમે મારા ભાભી છે હંમેશા સાચી વાતો જ કરતા હો ઘરખુડી નો થામા ને બેહ કે ગગલા એ ગગલા આ બાપુ આપણા ગામ ના સરપંચ છે ને એમ ઘરે હોય ને તો જોતો આયતા હા તું અંદર જા લેવા જઈ પણ ભાભી ને અહીંયા એ કેતા અહીંયા બાપુ બાપુ તમે અહીંયા મરી જા હાલ છે હું તો હમણાં તમાર ઘેર જોવા જાતો તો તમને સોપે ને હું તાર ઘેરે જાતો તો તાર બાપા છોકરો હા તો હાલો જોસ હા રાઈટ એ બાપુ બાપુ હું બે મગજ મારી સારું કરી છે પણ આવા સગનભાઈ
બધું હળવું થઈ જાય. પાર્ટી મગન વાળી ચાલુ કરી બે. હિયા મગનભાઈ બે ટાઈમ મુના જો ને બે મુંડાયો પડતા હોય છે. એ બાપુને જોઈને હું બાપુના પરસાયાને જોઈને હારા હારા ભલ ભલા ભાગી જાય છે. તો અંધારું કયા છે તમે મૂળ? હાસું કીધું ને મેં? હાસું કીધું બાપુ? સમજાય અંધારું થાય ત્યારે ઘણા બેન કેમ મળશું કઈક દેખો આવે.
Yeah.
જીવન જીવી શકે. આખરે શિક્ષણ જ શ્રેષ્ઠ જીવન જીવવાની જડીબુટી છે.